देश विदेश में रहता मारा दरेक दर्शक मित्रों ने डॉक्टर शरद सोनीना हर हर महादेव अने जय स्वामीनारायण। मित्रों आजना वीडियो में आपणे वाळ विषे वात करवाना छे। अने मित्रों वाळनु समय पहला सफेद थई जवू ए एक एवी समस्या छे जेमा घणा बधा लोको परेशान छे अने एमा घणा बधा बाळकोनो पण समावेश थाय छे। मित्रों अने मित्रों आ एक चिंतानो विषय छे। जो तमे आ प्रकारनी समस्याथी परेशान छो तो आजना वीडियो में हूँ तमने एक घरगथ्थु उपाय बतावानो छू। एकदम सरल छे, सहेलो छे अने एनी अंदर आपणे पांच वस्तुनो उपयोग करवाना छीए। तो मित्रों आनो तमे उपयोग करशो तो तमने चोक्कस एनाथी सारो एवो फायदो थशे। तो मित्रों एक पण मिनिटनी वार कर्या वगर आपणे आ रसप्रद वीडियोनी शरूआत करीए। अने आपणे जे आ घरगथ्थु तेल बनावानुं छे अने ए तेल बनावा माटे कई कई पांच वस्तुनो उपयोग करवानो छे एना विशे आपणे विगतमां जाणीए। तो मित्रों वाळ सफेद थवानुं कारण अथवा सफेद केवी रीते थाय छे मित्रों, तो मित्रों एक तो वात करीए तो के एक वाळने सफेद थवुं एक नेचरल क्रिया छे। जेम जेम उमर आपणी वधशे एम वाळ तो सफेद थवाना छे। पण मित्रों एनी साथे वात करूं तो आपणे जे लोको नाना होय छे अने ए लोकोमां जो वाळ सफेद थाय तो ए मित्रों एक समस्या कहेवाय छे। आपणे जोईए आजकाल तो 20-25 वर्षनी उंमरना जे बाळको होय छे એમના પણ વાળ સફેદ થતા હોય છે। તો મિત્રો એ સફેદ થવા માટે ઘણા બધા કારણો જવાબદાર હોય છે। તો મિત્રો એની વાત કરીએ તો એમાં કયા કયા કારણો જવાબદાર હોય છે, તો પહેલું કારણ છે મિત્રો પ્રદૂષણ। આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે એટલું બધું પ્રદૂષણ થઈ રહ્યું છે, ધુમાડાથી થઈ રહ્યું છે, વાહનથી થઈ રહ્યું છે, અને એ પણ એક જે વાળ સફેદ થાય છે એના માટેનું આપણે એક કારણ આપણે ગણી શકીએ। બીજું કારણ એ છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એની અંદર પણ ઘણા બધા કેમિકલ્સ હોય છે મિત્રો। અત્યારે ખેડૂત હોય છે એ ઘણા બધા શાકભાજી હોય કે ગમે તે હોય એમાં બહુ બધી અંદર દવાઓ છંટાતી હોય, કારણ કે એમને પણ ઈયળોથી જીવાતોથી કંટ્રોલ કરવો પડતો હોય છે, એટલે અંદર ઘણી બધી પેસ્ટિસાઇડ્સ છંટાતી હોય છે, જમીનમાં કેમિકલ ફર્ટિલાઇઝર પણ નાખતા હોય છે, એ પણ એક કારણ હોઈ શકે। ત્રીજું કારણની આપણે કરીએ વાત તો એ છે સ્ટ્રેસ। અત્યારે મિત્રો ઘણા બધા લોકોમાં સ્ટ્રેસ જોવા મળે છે। અને મિત્રો ચોથા નંબરની વાત કરું કારણની તો એ છે ઘણા લોકો એક્સરસાઇઝ કરતા નથી। એક્સરસાઇઝ ના કરવી એ પણ એક કારણ હોઈ શકે છે અને એનાથી શું થાય છે, એક્સરસાઇઝ ના કરો બેઠાડું જીવન હોય તો એનાથી શું થાય કે બ્લડ સર્ક્યુલેશન બરાબર થતું નથી અને એ પણ એક સફેદ વાળ થવાનું કારણ હોઈ શકે છે। અને આ બધા કારણોની આપણે વાત કરીએ તો આ બધા કારણો મહદ અંશે વાળને સફેદ કરવા માટે જવાબદાર હોય છે। અને મિત્રો આપણે આ બધા જે કારણ કીધા એને આપણે રોકી શકવાના નથી। પોલ્યુશનની વાત કરું તો એ આપણા કે મારા કે તમારા કોઈના હાથમાં નથી કે આપણે એને રોકી શકીએ। બીજી વાત કરું સ્ટ્રેસની તો પણ સ્ટ્રેસ મારા કે તમારા હાથમાં નથી અને અત્યારે કોમ્પિટિશન એટલી બધી થઈ ગઈ છે કે ગમે તે માણસો એ સ્ટ્રેસમાં રહે જ છે। એ આજના જમાનામાં કોમ્પિટિશનના લીધે જે બધું થઈ રહ્યું છે એના લીધે માણસ હંમેશા સ્ટ્રેસમાં હોય છે અને એ પણ એક વાળ સફેદ થવાનું કારણ હોઈ શકે છે। તો હવે આપણે શું કરી શકીએ આના માટે, તો આપણે શું કરવું પડશે, આપણે કુદરતનો સહારો લેવો પડશે। મિત્રો કુદરતે આપણને એવી ઘણી બધી જડીબુટ્ટીઓ આપી છે અને આપણે એનો જો ઉપયોગ કરશું તો આપણે જે નાની ઉંમરે જે સફેદ વાળ થાય છે એને આપણે અટકાવી શકીશું। અને જો તમારી ઉંમર 40 વર્ષથી ઉપર છે અને જો તમારા વાળ સફેદ થઈ ગયા છે તો તેને આપણે કાળા કરી શકવાના નથી। પણ જો મિત્રો તમારી ઉંમર 30 વર્ષથી નાની છે અને જો તમારા વાળ સફેદ થયા છે તો મિત્રો આપણે એને આપણે કાળા કરી શકવાની પૂરેપૂરી કોશિશ કરવી જોઈએ અને એ માટે આપણે કુદરતનો સહારો લેવાનો છે અને એનો આપણે સહારો લઈ અને આપણે એક ઔષધીય તેલ બનાવવાનું છે। અને જો તમે તેલ બનાવશો અને જો તમે એનો 6 મહિના સુધી ઉપયોગ કરશો તો ચોક્કસ તમને એમાં સારું રિઝલ્ટ મળશે। તો હવે આપણે જે ઘરગથ્થુ તેલ બનાવવાનું છે તો એની અંદર આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો છે, તો એમાં પહેલું લેવાનું છે મિત્રો સરસવનું તેલ। આપણે બજારમાંથી તૈયાર સરસવનું તેલ લેવાનું નથી। તમારી સિટીમાં ઘણા બધા લોકો એવા હશે કે જે લોકો તેલ નીકાળતા હશે, તો મિત્રો આપણે એવું ચોખ્ખું તેલ, જો તમે પેકેટવાળું તેલ લો તો એના અંદર પણ કેમિકલ્સ આવવાની પૂરેપૂરી શક્યતા છે। તો આપણે જે લોકો તેલ નીકાળતા હોય તેમની પાસેથી પીળા સરસવનું તેલ આપણે લેવાનું છે, એટલે પહેલી વસ્તુ આપણે લેવાનું છે તેલ। બીજી વસ્તુ જે આપણે લેવાની છે એ છે મિત્રો ભૃંગરાજ। મિત્રો ભૃંગરાજ એ એક જડીબુટ્ટી છે અને જેનું આયુર્વેદમાં ખૂબ જ મહત્વ છે અને એ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે અને આપણા વાળ માટે ખૂબ જ
हेल्धी है। तो बीजा नंबरे जे वस्तु लेवानी छे मित्रों भृंगराज, त्रीजा नंबर में आपणे जे वस्तु लेवानी छे ए छे जटामासी। घणा बधा लोको एने जाणता पण हशे, ए पण एक आयुर्वेदिक जड़ीबूटी है, अपना हेल्थ माटे खूबज फायदाकारक है। सफेद वाड़ ने काड़ा राखवामां पण खूबज एनो रोल छे, खूबज फायदाकारक है। तो आपणे त्रीजा नंबर में जे वस्तु लेवानी छे ए छे जटामासी। चौथा नंबर में जे लेवानुं छे ए छे सुकवेला आमला। मित्रों तमे बजार में जोयुं हशे तो घणा बधा आमळाना तेल मळता हशे, तो तमने एना उपर तमने ख्याल आई जाए कि आपणा वाड़ माटे केटला हेल्धी छे। तो आपणे लेवानुं छे सुकवेला आमला। अने पांचमी नंबर नी जे वस्तु लेवानी छे ए छे मेथीदाणा। हवे आपणे मेथीदाणानी वात करीए तो ए आपणा वाड़ना ग्रोथ माटे अने एना जे ब्लेक रंग छे आपणा वाड़नो एने मेंटेन करवा माटे खूबज फायदो आपे छे। हवे आपणे बनावानी रीत, मित्रों बनावानी रीत तमे खास समझी लेजो, बहु इम्पोर्टंट छे के केवी रीते बनावू। तो मित्रों तमारे लेवानुं छे 200 ml सरसोनुं तेल, अने तमारे एने काचनी बरणी में भरी लेवानुं छे। प्लास्टिकनी बरणी चालशे नहीं, तमारे काचनी बरणी में 200 ml तेल लेवानुं छे। हवे तमारे लेवानुं छे 20 ग्राम भृंगराज, एने तमारे शुं करवानुं छे नाना नाना टुकड़ा करी लेवाना छे अने तमारे एने काचनी बरणी में नाखवानुं छे। बीजुं लेवानुं छे 20 ग्राम जटामासी, एना पण तमारे नाना नाना टुकड़ा करी लेवाना छे अने पण एने तमारे काचनी बरणी में नाखवानुं छे। 25 ग्राम तमारे लेवाना छे सुकायेला आंबळा, एने पण तमारे हद कचरा पीसी नाखवाना छे, एकदम भूको करवानो नथी, एने पण तमारे काचनी बरणी में नाखवाना छे। अने छेल्लू लेवानुं छे 25 ग्राम मेथी दाणा, एने पण तमारे हद कचरा वाटी नाखवाना छे अने एने तमारे काचनी बरणी में जे तेल हतुं सरसोनुं एमां तमारे नाखवानुं छे। आ बधी वस्तुए तेलनी अंदर डूबी जवी जोईए अने काचनी बरणी छे एने ढांकणाथी फिट आपणे बंद करी देवानी छे अने एने तड़कामां 10-12 दिवस आपणे मूकवानी छे। तमारे ज्यां तमारा घरमां तड़को आवतो होय त्यां तमारे 10-12 दिवस त्यां मूकी राखवानी छे। 12 दिवस पूरा थई जाय पछी तमारे लोखंडनी कढ़ाई लेवानी छे, लोखंडनी कढ़ाई लेवानी छे अने एमां तेल नाखी अने तेलने गरम करवानुं छे। केटलुं बहु गरम करवानुं नथी, अंदरथी धुमाड़ा निकळवा जोईए नहीं, खाली थोड़ुं तमने फदफद थतुं लागे एटले तरत तमारे एकदम धीमा तापे ज एने गरम करवानुं छे। धीमा तापे गरम करवानुं, बहु फूल गरम नहीं करवानुं अने खदखद थवा मांडे एटले तमारे तरत एने बंद करी देवानुं अने एने ठंडू पाड़ी देवानुं छे। अने ठंडू पाड़ी अने गाळी लेवानुं छे, तेलने गाळी लेवानुं छे अने पछी तमारे एने काचनी बरणीमां भरी नाखवानुं छे। पछी रोज तमारे 1 महीना सुधी सळंગ तमारे एनो उपयोग करवानो छे। 1 महीનો थई जाय पछी तमारे એકાંતરે ઉપયોગ કરવાનો છે। આમ તમારે ઉપયોગ ચાલુ રાખવાનો છે। તમે 6 મહિના સુધી આનો ઉપયોગ કરશો તો જે તમારે નાની ઉંમરે જે સફેદ વાળ થયા હશે એમાં ચોક્કસ તમને ફાયદો થશે। મિત્રો મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મને आशा है कि तमे मारा आ वीडियो पर कंक नवं सीख्या हशो। जो तमने वीडियो सारो लगे हो तो तमारा मित्रों ने शेयर करजो और जो तमे चेनल पर नवा हो तो आ चेनल ने सब्सक्राइब करजो। बाय बाय, नवा वीडियो साथ आपणे फरीथी मळीशुं। थैंक यू।